જેતપુર વિધાનસભાના અગ્રણી જયેશભાઈ રાદડિયાએ ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું. જેતપુર જામકંડો રાણા વિસ્તારના ધારાસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમ અંતર્ગત સંતો મહંતો તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેર સભા તેમજ બાઇક રેલી યોજી અને જેતપુર ખાતે એક જંગી સભા યોજી અને જેને સરદાર સાહેબ, બાબા સાહેબ આંબેડકર, વીર ચાપરાજવાળાની પ્રતિમાને વંદન કરીને તેમજ ધારેશ્વર લંબોધર હનુમાનજી, ખોડલધામ કાગવડ ખાતે માં ખોડલ, વીરપુર ખાતે પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લઈને તેમજ દાદાશ્રી હંસરાજ બાપા તેમજ તેમના માતૃશ્રી ચેતનાબેનના આશીર્વાદ લઈને રાજકોટ ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા. અને રાજકોટ ખાતે વિધાનસભાને ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું. પોતાના સમર્થકો સાથે તેઓ રાજકોટથી જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જયેશ રાદડિયાએ આજે તેઓ કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મોટી સંખ્યા કાર્યકર્તાના ઉદઘાટન સંખ્યાઓએ લોકો હાજર રહ્યા હતા અને જયેશભાઈ દ્વારા જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. નિલેશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. વિજયના પૂરા વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્રો ભર્યું છે કે આજે અમે આજે એવું નથી કે આજે રાજકારણની અંદર આવ્યા. આજે વર્ષોથી રાજનીતિની અંદર છીએ અને વર્ષોથી રાજનીતિમાં રહી રાજકીય રીતે કામો કર્યા છે, સમાજના કામો કર્યા છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંક સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતોના કામ કર્યા છે. એ બેઝ ઉપર હું આવનારી ચૂંટણીમાં મત માગવા જવાનું છું. કારણ કે તમે જે કામગીરી કરેલી છે એ કામગીરી ઉપર તમે મત માગતો છો અને કામગીરીના બેઝ ઉપર હું મત માગવા જવાનું. મેં પહેલાં કીધું કે વિઠ્ઠલભાઈની ગેર છે, તબિયત બરાબર નથી. સ્વાતિ વાત છે, મને પણ અફસોસ છે. કારણ કે હું પોતે ચૂંટણી લડતો હોય એની ગેરહાજરી હોય એટલે સ્વાભાવિક રીતે મને દુઃખ પણ છે. પણ આ ચૂંટણીની અંદર શું કે ગઈ લાસ્ટ ટાઈમ હું 53,000 વોટથી આ બેઠક જીતો હતો ત્યારે અમારા આગેવાનો પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પોતે વિઠ્ઠલભાઈ હોય, પોતે જયેશભાઈ હોય ને હું લડુંને મહેનત કરું એ અમારા કાર્યકર્તાઓ મેદાનની અંદર આવ્યા છે. આ ચૂંટણી 53,000 લીટીની પણ વધારે મતથી જીતવાનો છું. અને કીધું મેં ફોર્મ ભરતી વખતે સભાધ્યમાં પણ કીધું કે સામાન્ય વિજય નથી જોતો, મારે જંગી બહુમતી સાથેનો વિજય જોઈ શકે. આવનારા દિવસોની અંદર પછી નગરપાલિકાની ચૂંટણી આવે, તાલુકા પંચાયતની આવે, ધારાસભામાં કોંગ્રેસ એનો ઉમેદવાર ઊભો રાખવાની મારી સામે હિંમત ન કરે એ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે કામે લાગી ગયા છે. નિલેશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર.